भरूच जिला पुलिस द्वारा अंकलेश्वर तालुका के गढ़खोल गांव विस्तार के पर प्रांतीय विस्तार में सर्च ऑपरेशन जारी करते हुए विस्तार में एक घबराहट का माहौल पैदा हुआ था। भरूच जिला पुलिस द्वारा एक बार फिर सर्च ऑपरेशन जारी करते हुए स्थानीय लोगों में घबराहट का माहौल पैदा हुआ है, जिसमें अंकलेश्वर के सारंगपुर, मीरानगर, शांतिनगर तथा उद्योगनगर विस्तार में इस प्रकार के अचानक से सर्च ऑपरेशन के दौरान वाहन चेकिंग, प्रोहिबिशन, किराया करार सहित कई गुनाह को केस करने अंतर्गत बुधवार रात्रि से ही जिला पुलिस SP डॉ. लीना पाटिल की सूचना के आधार पर अंकलेश्वर DYSP चिराग देसाई के मार्गदर्शन के तहत सर्च ऑपरेशन जारी किया गया है। अंकलेश्वर विस्तार में भारी पैमाने पर बढ़ रहे वैसे गुनाह को ध्यान में रखते हुए भरूच जिला पुलिस हरकत में आने के साथ बुधवार रात से ही अलग अलग टीम की रचना करने के साथ गढ़खोल गांव के पर प्रांतीय विस्तार में सर्च ऑपरेशन जारी किया गया, जिसमें अंकलेश्वर नगर में 9 PI, 12 PSI, 116 जितने पुलिस जवानों का काफिला कॉम्बिंग करने के साथ यहां पर गुनाहित प्रवृत्ति धारित वैसे अपराधी, नए मकान किराएदार तथा वाहनों को डिटेन सहित की कामगिरी जारी की गई थी। पुलिस अधीक्षक भरूच लीना पाटिल साहेबनी सूचना थी आगामी जे दिवाळी ना तहेवारो आवी रह्या छे, आ तहेवारो दरमियान कोई असामाजिक प्रवृत्ति करता ईसमो जेमां खास करीने धाड़, लूंट, घरफोड़, चोरी, वाहन चोरी अथवा आ सिवाय कोई शरीर संबंधी पण जे कोई प्रकारना गुनाओ छे, आवा प्रकारना गुनाओ अटकावी शकाय। तहेवारोमां लोको पोताना परिवार साथे आ तहेवारो छे ए सारी रीते मनावी शके એટલા માટેથી આગોતરું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા થોડા દિવસોની અંદર બે વખત અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવેલા હતા। કોમ્બિંગનું મુખ્ય કારણ એવું હોય છે કે જે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો છે એમાં મોટા પ્રમાણમાં પોલીસ દ્વારા ધોંસ બોલાવવામાં આવે અને આવી પ્રવૃત્તિ છે એમને તાત્કાલિક દામી દેવામાં આવે અને આરોપીઓ આ સાથે જે સંકળાયેલા હોય એમને પણ અટક કરવામાં આવે તેવા આયોજન સાથે ગઈકાલે 12/10/22 રોજ અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં, ખાસ કરીને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં ગઢખોલ જે એક વિસ્તાર છે તેમાં મહેન્દ્રનગર 1-2 નિકુંજ, શિવકુંજ, નિરવકુંજ એવી જે અલગ અલગ કુલ 35 સોસાયટીઓની અંદર ભરૂચ જિલ્લાના કુલ 9 પોલીસ ઇન્સ્પેક્ટર, 11 સબ ઇન્સ્પેક્ટર અને 114 પોલીસ કર્મચારીઓ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ કુલ 35 સોસાયટીઓમાં પોલીસ દ્વારા ખૂબ મોટી માત્રાની અંદર જે મકાનો છે એમની ચકાસણી કરવામાં આવી હતી। અગાઉ જે પડાવો છે, મકાનો છે, આ સિવાયના જે અવાવરુ વિસ્તારો છે આ બધાનો કોમ્બિંગમાં સમાવેશ કરી અને MV Act 207 મુજબ જેમાં ગેરકાયદેસર રીતે વાહનો કોઈના કબજામાં હોય એટલે લાયસન્સ વગરના જે અથવા કાગળો વગરના જે વાહનો મળી આવ્યા હોય એવા કુલ 76 વાહનો MV Act 207 મુજબ, મોટર વ્હીકલ એક 207 મુજબ કબજે કરવામાં આવ્યા છે। કુલ 37 મકાન માલિકો સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જાહેરનામા ભંગના, જેમાં એમણે પોતાના મકાનો છે એ પોલીસને જાણ કર્યા વગર ભાડે આપેલા હોય। કુલ 26 પીધેલા અને કબજાના પ્રોહિબિશનના કેસો કરવામાં આવ્યા છે, જેમાં દારૂ પીધેલા વ્યક્તિઓ અને પોતાના કબજામાં રાખેલા દારૂ હોય એવાના કુલ 26 કેસો કરવામાં આવ્યા છે। મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ એક કેસ કરવામાં આવ્યો છે, જેમાં આરોપી વ્યક્તિ છે એ પોતે દારૂ પી અને પોતાનું વાહન ચલાવતા હોય એ મુજબનો એક કેસ કર્યો છે। કુલ 188 લોકો જે પોતે આ વિસ્તારમાં નથી રહેતા પણ બીજા કોઈ બહારના વિસ્તારમાં રહે છે અને આ વિસ્તારમાં રહેવા આવ્યા હોય તેમના બી રોલ ભરવામાં આવ્યા છે, કે એમાં એની સંપૂર્ણ માહિતી છે એ ખડાઈ કરવા માટેથી એમના વતનના જિલ્લાઓમાં મોકલવામાં આવે છે અને એક જુગાર ધારાનો કેસ કરવામાં આવ્યો છે। આમ કાલે 12 તારીખના રોજ સાંજના સમયે ખૂબ અસરકારક કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ જે કોમ્બિંગ જે ની કાર્યવાહી છે એ સતત ચાલુ રહેશે અને ભરૂચ પોલીસ છે એ ખૂબ સતર્ક છે અને આ જે તહેવાર દિવાળીના તહેવારો છે એ લોકો શાંતિપ્રિય શાંતિથી એની પ્રજા જે શાંતિપ્રિય છે અને શાંતિથી જ આ પ્રજા દિવાળીનો તહેવારો ઉજવી શકે તેના માટેથી આ ખૂબ અસરકારક એક કામગીરી કરવામાં આવી છે। પછી એક લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે તહેવારોના સમયમાં જ્યારે વેકેશનનો પણ એક સમય હોય છે એમાં પોતાનું પરિવાર સાથે જ્યારે બહારગામ ફરવા માટે છે અથવા કોઈ અન્ય જગ્યાએ જતા હોય ત્યારે પોતાના મકાનો છે એને સુવ્યવસ્થિત રીતે રાખે, ખાસ કરીને કોઈ જોખમ ઘરેણા કે પૈસા છે એ પોતાના ઘરમાં ન રાખે, શક્ય હોય ત્યાં સુધી બેંકની અંદર લોકરમાં રાખવામાં આવે। પોતે જ્યારે બહારગામ જાય છે તો એ અંગેની જાણ પોતે પોલીસ સ્ટેશનમાં પણ કરે અને સાથે
પોતાની સુરક્ષા જળવાઈ રહે એટલે મકાનોને ખૂબ સારી રીતે તાળા મારવામાં આવે, આજુબાજુના વ્યક્તિઓના લોકોને પણ કહીને જાય, શક્ય હોય તો સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરે. ભીડભાડમાં જ્યારે જાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ખાસ કરીને બહેનો છે ઘરેણા પહેરીને જાડા ચેન પહેરીને ન જાય, જાય તો પોતે થોડા સતર્ક રહે. વ્યક્તિઓ જે છે એ પોતાની બેગ અને લેપટોપની બેગ અને પોતાની કેશની બેગ છે એ પણ ખાસ કરીને ઘણી વખત ખરીદી કરવા જતા હોય છે. બહેનો પણ પોતાના પર્સને જોખમ ગાડીમાં મૂકીને જતા હોય ફોર વ્હીલરમાં, તો આવા કાચ તોડીને ચોરી થવાની શક્યતાઓ પણ રહે છે. એટલે પોતે જ્યારે પણ કોઈ આવી બેગ કે કોઈ વસ્તુ દેખાય એ રીતે ગાડીની અંદર ન મૂકીને જાય, જો જરૂરી જ પડે તો પછી પોતાની ડિક્કીમાં લોક કરીને મૂકીને જાય, પોતાના વાહનો છે એ લોક કરે. લોકો છે એ પોતે કોઈના કોઈ અજાણ્યા વિષમો છે એમના તરફથી કોઈ વસ્તુ ગિફ્ટ આપવામાં આવે, કંઈ ખાવા પીવાની વસ્તુ આપે તો પણ એ નહીં ખાય, અને એવી રીતે પણ એ બનાવો બનતા હોય છે. પોલીસ તરફથી સંપૂર્ણ રીતે સજ્જ છે કે આવા બનાવો અટકાવી શકીએ, પ્રિવેન્ટ કરી શકીએ, બનવા જ ન દઈએ, પણ તેમ છતાં લોકો પણ પોતાની તકેદારી રાખે તેવી એક રિક્વેસ્ટ કરવામાં આવી છે.